कौन कहता है कि सरकारी अस्पताल में इलाज अच्छी तरीके से नहीं होता। दरअसल मध्य गुजरात के सबसे बड़े एसएससी अस्पताल ने इस बात को गलत साबित कर बताया है। मध्य गुजरात के सबसे बड़े एसएससी अस्पताल ने यह साबित कर दिखाया है कि सरकारी अस्पतालों में भी काफ़ी अच्छे से इलाज हो सकता है। दरअसल गोधरा का एक युवा आसिम, जो बीते कई महीनों से कोमा जैसी अवस्था में था, 4.5 महीने तक उसे बाल रोग विभाग में वेंटिलेटर पर एसएससी अस्पताल में रखा गया था और एसएससी अस्पताल के डॉक्टर्स की ओर से इस युवा का अच्छा इलाज कर उसे नया जीवन दिया गया। पोस्ट वायरल एनकेफेलोमाइटिस की वजह से चेतना तंत्र काम करना बंद कर देता है और ऐसा ही हुआ था गोधरा के युवा आसिम के साथ, जिसकी वजह से वो कोमा जैसी स्थिति में आ गया था। ऐसे में शहर के एसएससी अस्पताल में 4.5 माह तक आसिम को वेंटिलेटर पर रखा गया। एसएससी अस्पताल के बाल रोग विभाग में आसिम को रखा गया था और डॉक्टर्स की ओर से लगातार उसका इलाज किया जा रहा था। ऐसे में सभी डॉक्टर्स ने अच्छी तरीके से इलाज कर आसिम को एक नया जीवन दिया। हालांकि अगर निजी अस्पताल में आसिम का इलाज करवाया जाता तो करोड़ों रुपयों का खर्चा हो जाता, लेकिन एसएससी अस्पताल के बाल रोग विभाग में निशुल्क आसिम का इलाज किया गया, जिसके चलते उसके परिजन भी काफ़ी खुश है। मैं वडोदरा एसएससी हॉस्पिटल में मारा बाबा ने खेच आवी अने तई प्राइवेट में राख्यो तो प्राइवेट वाला एम के कि मगजनी नसों व्हाइट थी गई, आखू शरीर बेजान थी गयेलू, बधी नसों एनी जाम थी गई शरीर में। एने साढ़े चार महीना एडमिट करो अमे लोग, ट्रीटमेंट बहुत सारी आपी एसएससी हॉस्पिटल में। प्राइवेट करता सरकारी में बहुत सारो इलाज करो, बहुत सारी केर करी ने बहुत सारी ट्रीटमेंट आपी। प्राइवेट में अमे करावता तो 61 लाख रुपया जो अमारो खर्चो थी जाते, अने अहीं तो कशु बहु खर्चो नहीं, अमारे खाली बहार थी दवा गोली लाई एटलो ज खर्चो। मने बहु खुशी छे जे अपना डॉक्टर जे शीला मैडम अय्यर छे, पछी डॉक्टर जयेश सोलंकी सर छे, आश्रुति कोचा के काचा एमनू आगनू नाम मने खबर नहीं, एमने बहु सारी एमने केर करी, किरण मैडम करीने छे, तेजन सर छे। अमारो 11 वर्षनो बाळक ऑगस्ट महिनामां गोधराथी आ पेशेंट रिफर थईને આવેલું। પહેલાં આ બાળક પ્રાઇવેટમાં દાખલ થયું હતું કારણ કે બાળકને બહુ જ અનકન્ટ્રોલ ખેંચો આવવા માંડેલી, અને એ પહેલાં કંઈક થોડો તાવ કે એવું કંઈ હતું એને કારણે એ ત્યાં દાખલ થયેલો, જ્યાં આ બાળકને રિફ્રેક્ટરી સીઝર્સ એટલે અનકન્ટ્રોલ્ડ ખેંચ આવવી અને સાથે બાળકની સચેતન અવસ્થા પણ જતી રહેવી, એટલે કે બાળક લગભગ કોમામાં જતું રહ્યું હતું એવી પરિસ્થિતિમાં દાખલ થયેલું, અને જેને કારણે ખેંચ માટેની બહુ જ બધી દવાઓ, બાળકની ખેંચની દવાઓ અને આ એની સચેતન અવસ્થા ખોરંભાઈ જવાને કારણે એને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડેલી, અને આ બાળકને શા કારણે આવું થયેલું એ વખતે તો અમારા માટે પણ આ એક ડાયગ્નોસ્ટિક ડાયલેમા હતો કે આ બાળકને વાયરલ એન્સેફલાઇટિસ છે, મગજ પરનો તાવ કે મેનિન્જાઇટિસ છે કે બીજું કોઈ કારણ છે કે જેને કારણે આ બાળક આટલી અનકન્ટ્રોલ્ડ ખેંચ અને કોમામાં જતું રહ્યું છે। બધી જ તપાસ કરાવ્યા પછી કે જેનો સીએસએફના વાયરલ ટાઇટર કરવામાં આવેલા, બીજા એનએમડીએ એન્ટીબોડીઝ માટે મોકલવામાં આવેલું, બ્લડના પણ બધા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલા, એના પછી આ બાળકનું નિદાન અમે પોસ્ટ વાયરલ એન્કેફલોમાયલાઇટિસ, પોસ્ટ વાયરલ ન્યુરો એન્કેફેલોમાયલાઇટિસ તરીકે મૂકેલું, પણ આ બાળકના કેસમાં આ બાળક અમારે ત્યાં 5 મહિનાથી વધારે વખત અમારા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે સઘન સારવાર કેન્દ્રમાં રહ્યું। આ બાળક 5 મહિના જેટલા સમય માટે વેન્ટિલેટર ડિપેન્ડન્ટ હતું, અને એ વખતે એની સ્થિતિ કે લગભગ વેજીટેટિવ સ્ટેટ એટલે
કોમામાં જ જતું રહેલું, એના એક પણ અંગો કામ નહોતા કરી રહ્યા, બાળક આંગળી પણ નહોતું હલાવતું, અને શ્વસન તંત્રના બધા મસલ્સ અને ઉદરપટલ પણ એના વીક પડી ગયેલા કે એ ટોટલી વેન્ટિલેટર ડિપેન્ડન્ટ થઈ ગયેલું. ટ્રેક્યોસ્ટોમી, આ લાંબા સમયના વેન્ટિલેટરને કારણે અમારે એની ટ્રેક્યોસ્ટોમી પણ કરવી પડેલી. આના અનુસંધાને એની સાથેના કોમ્પ્લિકેશનો જેવા કે વેન્ટિલેટર એસોસિએટેડ ન્યુમોનિયા થઈ જવું, ફંગલ ઇન્ફેક્શન થવું, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન થવું, આવા બધા કોમ્પ્લિકેશન્સમાંથી પણ આ બાળક છેલ્લા 5.5 મહિનામાં બહાર આવ્યું છે. એના ન્યુટ્રિશનને અમારે ટોટલી ટ્યુબ ફીડિંગથી સપોર્ટ કરવું પડેલું, અને ડ્યુરિંગ ઇનિશિયલ થેરાપી આ બાળકને અમે ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન, મિથાઇલ પ્રેડનિસોલોન અને શોર્ટ કોર્સ ઓફ સ્ટીરોઇડ અને ઘણા બધા એન્ટીબાયોટિક અને એન્ટીફંગલ પણ આપવા પડેલા. પણ આ બાળકે આ બધાની સામે ઝઝૂમીને આજે લગભગ 6 મહિના થવા આવ્યા છે ત્યારે એ ટોટલી વેન્ટિલેટરથી બહાર આવી ગયો છે. એની ટ્રેક્યોસ્ટોમી પણ હવે લગભગ બંધ થવાના સ્થિતિમાં આવી ગઈ છે. એનો ટોટલી માનસિક રીતે પણ એ રિકવર થઈ ગયો છે. હાથ પગના સ્નાયુઓ પણ કામ કરતા થઈને હવે વોકર લઈને ચાલવા માંડ્યો છે. એટલે આવી રીતનો 6 મહિનાના સંઘર્ષ બાદ નીકળેલા આ બાળકને રજા આપવાના સમયે અમે બધા જ બહુ જ સારી લાગણી અનુભવી રહ્યા છીએ કે અમારા માટે પણ અમારી પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટની ટીમ, આખી મારા બધા જ રેઝિડેન્ટો, અમારા કન્સલ્ટન્ટો અને આ બધાની સાથે આ બાળકના પિતા અને દાદીએ જે બાળકની સેવા કરી છે એ બધાને કારણે જ આ બાળક આવી કઠણ વિષમ પરિસ્થિતિમાંથી બહાર આવીને આજે આ સ્થિતિમાં ઘરે જવાને લાયક થઈ ગયું છે. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે.